અને સમાજની પરિસ્થિતિ કેવી છે કે તમે તમે આપણે છે ને આપણે એટલે આપણે હું તમને બધા આપણે અઢાર વર્ષના થાય ને અઢાર વર્ષના દીકરી હોય દીકરો હોય કોઈ પણ હોય અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી એની ઉંમર છે ને ગામ એ ગામ ગણતું હોય ફલાણાભાઈ દીકરો પંદર વર્ષનો થયો ફલાણાભાઈ દીકરો અઢાર વર્ષનો થયો અઢાર વર્ષ વટી જાઓ પછી તમારે પોતાને ગણવાનો વારો આવે હવે હું ગણિશ હું ગણેશ નો અર્થ થયો ઓગણીશ અને હું જયારે આવે છે શરીરમાં ત્યારે વિષ આવે છે ઝેર પોતાનો હુંકાર આવે સાહેબ ત્યારે વિષ આવે ઝેર અને પછી ઠેઠ નવ દસ વર્ષ છે ને સાહેબ એ ઝેર પચાવવાના દિવસો છે એટલા સમયમાં એ યુવાન કોલેજિયન છોકરો નક્કી કરી લે કે મારે ક્યાં રસ્તે જવું છે એની જીવનનો કાટો કાટનો તોલાનો જો સમય આવતો હોય તો 20 થી એ 20 થી જે ઝેર ચાલુ થાય અને સાહેબ તમે 9 વર્ષ ઝેર પચાવો ને તો દુનિયામાં તરીશ અને પછી તરતો થાતો એકલો ન તરતો કોઈકને સાથે લેતો જે 31 32 33 આમ બધાયને તરતો થાય ને તો દુનિયામાં 40 અને દુનિયામાં તું ચાલતો થશે એટલે આવી જ રીતે દુનિયા તારી તાળીઓ પાડશે દુનિયાનું તાળી પાવર માં જો આવી ગયા તાળી નો જો જુસ્સો આવી ગયો તાળી નું અભિમાન આવી ગયું તો આ દુનિયા પાછું વનમાં ભેગતું ભેગું કરતું કરી દે મેન તમે રામને પણ વનમાં જાતા કર્યા છે અને મેન તમે મહાત્મા ગાંધીને એમ કહેવાય ગોળીએ વિધાતા જોયા છે સમાજ છે મચ્છરનું બચ્ચું હતું પેલી જ ઉડાન ભરવાની મચ્છરના બચ્ચાને પેલું આપણે ભાઈ હવે એને પાંખું છે મને પાંખું વાળા બહુ ગમે આ તમે બધા પાંખું વાળા છો હા કોઈને ભક્તિની પાંખું કોઈને દાતારીની પાંખું કોઈને વીરતાની પાંખું કોઈને હમઝણની પાંખું અહીંયા જેટલા આવ્યા છે એ પાંખુંવાળા આવ્યા છે ઠૂઠા હોઈ ગયા છે યસ પાંખુંવાળા મને બહુ ગમે કારણ કે મચ્છર ને ભલે નાનું છે મચ્છર થી લઈને ગરુડ સુધી આ પાંખુંવાળા છે સાહેબ મચ્છર ને પાંખ છે ને એટલે હાથી મચ્છર થી બીવે છે એ જો કાનમાં ગળી ગયું તો હાથી જેવાને હેઠા નાખી દે પાંખુંવાળા જેટલા છે એને કોઈને ડરવાની જરૂર નથી કારણ કે એને જ્ઞાનની દાતારીની વીરતાની એ બધી પાંખું છે એટલે મચ્છરનું બચ્ચું છે એને પાંખ છે એટલે માને કીધું કે મા હું પહેલી ઉડાન ભરું છું ટેકઅપ થાવું છું આ હાવ હાસુ ગૌ ને આમ તમારે આમાં અમથા બેઠા રહી તોય મજા આવે અને આ આ કોઈ રૂડું લગાડવાની વાત નથી આજ તમે જનરલ જોવો છો આ છેલ્લા લગભગ પચીસ ત્રીસ વર્ષથી તમે જોવે આપણે તો સમાજમાં કેટલી ધાર્મિકતા આવી હે નહીતર તમે આંબળો ભાઈ પેલા માતાજી બધાના હતા તે પણ કાળી સૌદેશ ને દિવાળી સિવાય સિંદુરે ભાળતા નહોતા એને બદલે આ માણસમાં કેટલી ઉર્જા આવી છે સરસ સરસ સમય આવ્યો છે મારા આમ હા અને આ યુગના આપણે સાક્ષી છે એ મોટામાં મોટો આધાર છે એટલે બચ્ચાએ એની માને કીધું હું પહેલી વાર ઉડાન ભરું છું એવો કોઈ મને આશીર્વાદ દે એટલે માએ કીધું કાંઈ વાંધો ને બેટા જાઓ સફર ખેડો અને માનું આશીર્વાદ જે નીકળે અને હું તો યુવાનોને કહું છું કે જિંદગીમાં કોઈ દી માવતરને એમ ન કહેતા હો કે તમે બોલો મા શું કામ તમને બોલતા જ તમારા માવતરે શીખવાડ્યા છે છે એને અને આમ કઈ સમજાય નહીં એવો હોય એટલે એમ કે બેટા બોલ જઈ પોપટ બોલો માયો ભાઈ બોલો દેવરાજભાઈ બોલો એક વાર સમાજ બોલતા શીખવાડે ને પછી એ સમાજ એમ કે હવે બોલો હવે બોલતો નહીં હવે બોલતો નહીં એક સમય એવો હતો કે સમાજ આંગળી પકડીને આપણને ચાલતા શીખવાડતો હતો બેટા પાપા પગલી કરો ડગી 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 અને એનો સમાજ એમ કે હવે જો એક ડગલું આગળ વધશો તમને ભાન નથી તમે ક્યાં ક્યાં જાઓ છો નથી સમજાતું યાર હમણાં હું રામદેવજી બાબા મળ્યો એટલે રામદેવજી બાબાને કીધું મેં કીધું યાર સમજાતું નથી મને કે ક્યાં બાત હે મેં કીધું તમે એમ કહો કરે યોગ ને ભાગે રોગ તો યોગ કરવાથી રોગ ભાગી જાય મને કે હા હું કીધું તમે તમે હું કામ દવા વેચો છો સારું છે બધું આ તો આ વાત કરું ખાલી કંપની જો ફેવિકોલ થી આખી દુનિયા સોટે એનું ઢાકડું ન સોટે હું કરો તમે આમાં નથી સમજાતું ભાઈ ભાઈ આ બધું શું છે પીઝા ગોળ છે એનું બોક્સ સોર છે કેમ પણ સમજાતું નથી એક જણો પીઝા ખાવા ગયા કીધું કે કેટલા પીચ કરું ચાર કે છ બોલો કે ચાર જ કરો ને છ ખવાય લે નથી સમજાતો માણસ એની માના આશીર્વાદ લઈને મચ્છરનું બચ્ચું ઉડે સફર કરીને જ્યારે પાછું આવ્યું અને પાછું જે આવ્યું ત્યારે એની મા એને પૂછે છે બેટા કેવી રહી સફર છોકરો ભાઈ મમ્મી હેપી જર્ની બા બહુ મને મજા આવી મારી સફર બહુ સારી રહી મારી ટૂર સારી રહી મારો પ્રવાસ સારો રહ્યો મને બહુ મજા આવી મા મને તો મજા આવી પણ હું જ્યાં જ્યાં ગયો ત્યાં સમાજને બહુ મજા આવી એટલે એની માં કે બેટા સમાજને આપણાથી કઈ રીતે મજા આવે સમાજને મજા આવી કે હા માં હું જ્યાં ગયો ને ત્યાં સમાજે તાળિયું બહુ પાડી ત્યારે એની માએ એટલું જ કીધું બસ બેટા તાળીનું ધ્યાન રાખજે એની મતલબ મારો કહેવાનો કે જેને આ સમયની અંદર કલી અંદર જેને ભરોસો હશે આ સમય ભરોસાનો છે શ્રદ્ધાનો ભંડારી સરદાર આ ભરોસો છે એનો એક નાનો એવો મારો એક પ્રસંગ કહી અને મારા શબ્દોને વિરામ આપો છે કારણ કે દરેકનો એકવાર રાઉન્ડ આવી પછી બીજા રાઉન્ડમાં તમે પછી રહી લેજો પણ આ શ્રદ્ધાની વાત હાલે છે ભરોસાની મને પોપટભાઈ માલધારી જે શ્રદ્ધાની વાત કરતા હતા એટલે વિષય ઉપર હું યોજાવ પહેલી વાર આ વાત તમારી સામે મૂકું છું શ્રદ્ધા કોને કહેવાય શ્રદ્ધા કઈ રીતે ઊભી થાય એક જગ્યા હું પાંચ વાર બોલ્યો શ્રદ્ધા કોને કહેવાય બોલો કે ભાઈ હવે તમે પ્રોગ્રામ પૂરો કરો પછી મને ખબર પડી કે આના શ્રદ્ધા લગ્ન થયેલા શ્રદ્ધાનો ભંડાર છે પણ શ્રદ્ધા કઈ રીતે એનો નાનો એવો દાખલો મારે દેવો હોય તો એ નાનો એવો પ્રસંગ કઈ એક રજવાડા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી એ સમ્રાટ રાજા હતા આ નાનો રાજા હતા ખંડિયો રાજા હતો એની ઉપર મોટા સૈનિકોની સાથે એમ કહેવાય કે એની ઉપર ચડાઈ કરી પહેલે જ દિવસે આ રાજાનું સૈન્ય એની સાથે લડવા ગયું પણ સાંજે સૈન્ય પાછું આવ્યું ત્યારે એના સેનાપતિ રાજાને કહે છે રાત્રે મહારાજ માફ કરજો કેમ સામે જે સૈન્ય આવ્યું છે એટલા માણસો આપણી પાસે નથી એટલા હથિયાર આપણી પાસે નથી સો ટકા આપણો પરાજય છે અને આપણા બધાનું મૃત્યુ થાય એની કરતા શરણે જાવું એ સારું છે પણ જેની માથે સદગુરુ હોય ને બાપુ હાય હાય રાજાએ કીધું કાંઈ વાંધો નહીં તું થોડીક વાર હવે પહેલે જની પરાજયની વાતો કરવા મળે આ ઘણા નથી કહેતા યાર ગાડીઓમાં બેસાયદની ગાડીઓને કહેવાય એક્સિડન્ટ થાય તું લોઢાને કોઠેમ યોતા અમે પ્લેનમાં લી પીડ્યા ત્યાં જીવ્યાશી ને રાજા એને કીધું થોડી વાર ઉભો રહે અને એના જે સદગુરુ હતા સંત હતા એને મળે છે કીધું કે બાપજી મારો સેનાપતિ આવી વાત કરે છે તો મારે શું કરવું જોઈએ એટલે તરત સદગુરુ એટલું કીધું સંતે એટલું કીધું કે કામ કર બેટા શું કે તારા જે સેનાપતિ હતો એને કારાગ્રહમાં નાખી દે પહેલે જ દિવસે આવી સેનાપતિ હોવા છતાં માય કાંગલાઈ વાતો કરે છે એને જલબાપુર કે પણ મારો અંગત સેનાપતિ છે કાલે કોણ લડવા જશે કાલે હું સેનાપતિ બનીને આવું છું અને સાધુ સેનાપતિ બને પછી કોઈના બાપની કેવળ નહીં ભલા ઓલા સેનાપતિને કારાગ્રહમાં નાખ્યો અને આ સંત છે એ સાહેબ એમ કે સંતનો પોશાક ઉતારી અને બખ્તરે એક કડી બાંધે તો બીજી કડે કડાક દિન તૂટે આવા મહાન યોદ્ધા બન્યા એટલે જે ફોજ મિત્રો હતા એણે કીધું કે બાપુ માળા કરાય અમને મરવી નાખશો પણ સાંભળજો સાહેબ આ દેશનો સંત એમ કહેવાય છે કે બરોબરી બોલ્ડર ઉપર એક મંદિર હતું હું ત્યાં સૈનિકોને લઈ ગયા કે હું નહીં આ ભગવાન કહે તો તમે ભગવાન આપણી ભે રહેવાય તો તમે મારી સાથે લડશો કે હા તો મારી પાસે સોનાનો ચિક્કો છે એ જો સાપ પડે કિંગ પડે તો આપણી ભેગો ભગવાન તો ભલા શું કહીએ એ તો એકાદી વાર ફોડી હોય જાય અને ત્યારે સંત એટલું કે એક વાર નહીં ત્રીસ વાર હું ચિક્કો ઉલાડું ત્રીસે ત્રીસ વાર કિંગ પડે ક્રોસ ના પડે તો કે તો ફાઈનલ અને કહેવાય ગયો સાહેબ ત્રીસ વાર ચિક્કાને ઉલાડ્યો ત્રીસે ત્રીસ વાર એમ કહેવાય કિંગ પડે છે સાપ પડે છે અને સૈનિકોની અંદર ઉલ્લાસ આવી જાય કે ભાઈ 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 આપણી ભેગો ભગવાન છે હવે કોના બાપની તાકાત અમને હરવી શકે અને આખી ફોજની અંદર ભરોસો બેસી ગયો અને આખી ફોજ ને ઉત્સાહ આવી ગયો સાહેબ સૈન્ય જીતી ગયું જીતીને પાછા ફેર્યા જ્યારે મંદિર રસ્તામાં આવતું હતું ત્યારે સૈનિકોએ કીધું કે બાપુ આ મંદિરે થતા જાય કે તક અત્યારે જવાની જરૂર નથી જીતી ગયા હાલો ચાલો અરે બાપુ ભગવાન આપણી ભેગા હતા કે આપણી ભેગા છે અત્યારે મંદિરમાં નથી અત્યારે ભગવાન આપણી ભેગા છે અને એને ભરોસે જ આપણે આખી ફોજ જીત્યા છીએ સંતને કહે છે પ્રભુ પણ ભગવાન પાસે ગાંડાવ સાંભળો ભગવાન કેવો હોય મને ખબર નથી પણ મેં આ જ જોયો ભગવાન આવો હોય એનો કે કઈ રીતે કે ગાંડાવ મેં તમારી હું જે સોનાનો ચીકો લાવ્યો હતો એમાં ક્રોસ જ નહીં જોઈ લો એમાં બે બાજુ એકલી સાપ જ છે બેય બાજુ કિંગ જ છે અને એટલે જ હું તમારો ભરોસો વધારવા માટે હું આવ્યો છું એટલે મને એવું લાગે છે કે સંત ભેગો એકસો ને દસ ટકા ભગવાન હોય 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 ને હોય ભલામાણા એમ જેની પાસે ભરોસો આચરી અને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન થાય આથી હુકમ નીકળી જાય કે હવે આમ કરવાનું છે એટલે પછી કરવું જ જો ભાઈ આવું થોડું હાલે ઘણા નથી ગીતાજીની ફૂલ્યું કાઢતા ભગવાન કે રચનાએ આવું કીધું એ હાચું છે હવે તું તે દી હતું જ નહીં હું કામ ફીફા ખાંડ હે